શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન તમારું સ્વાગત છે ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર બાર ઘર્ષણ ભાગ ત્રણ વિશે આજે આપણે જાણકારી મેળવશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ માં પાઠ નંબર બાર ઘર્ષણ ભાગ ત્રણ વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે તો આજે ભાગ ત્રણ ની

કે કોઈ પણ જે વાહનો હોય પછી કાર હોય ટ્રક હોય કે બુલડોઝર હોય કોઈ પણ વાહનોમાં છે એ ટાયરો હોય કેવા રાખવામાં આવે છે તો ખાસવાળા વાળા રાખવામાં આવે છે જેથી કરીને ઘર્ષણ વધી શકે ત્રીજો પોઇન્ટ વાહનો અને સાઇકલની બ્રેક પ્રાણીમાં બ્રેક પેડનો વાપરવામાં આવે છે એટલે કે વાહનો કે કોઈ સાઇકલ હોય એ બધેમાં છે એ બ્રેક પ્રાણીનો છે એ બ્રેક પેડ તરીકે વાપરવામાં આવે છે જેથી કરીને ઘર્ષણ વધારી શકાય આગળનો પોઇન્ટ કબડ્ડી રમત રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે તો ઘર્ષણ વધારવા માટે છે કબડ્ડી કે કસરત ખેલાડીઓ હોય છે એ પોતાના હાથ પર છે માટી ઘસતા હોય જેથી ઘર્ષણ વધારી શકાય આગળનો point કસરત બાજ કસરત કરતી વખતે પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે એટલે કસરત બાજ કસરત કરતા હોય તો પોતાના હાથ છે એમાં ઘર્ષણ વધારવા માટે છે એ કોઈ બરછટ પદાર્થ લગાવે છે

બારીક અભરખનો પાવડર સાંટવામાં આવે છે ખૂબ જ મહત્વનો પોઇન્ટ છે વૈજ્ઞાનિક કારણ પણ જોયું તું કે કેરમની જે રમત બોર્ડ છે એટલે કે કેરમ બોર્ડ છે એની ઉપર ઝીણો છે એ બારીક એટલે કે થોડોક અબરખનો પાવડર સાંટવામાં આવે છે જેથી કરીને ઘર્ષણ છે ઈ ઘટાડી શકાય બીજો પોઇન્ટ બારી બહારણાના મિઝા ગ્રામા તેલના થોડા ટીપા નાખવામાં આવે છે તો બારી બહારણા જે છે એમાં ઘર્ષણ થવાથી છે ઈ ખવાઈ જાય છે તો આપણે

ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક એવા મશીનો હોય છે જેમાં ઉંજણ તેલ એટલે કે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જે ક્રીમ છે એ ચોંટી જાય ત્યાં ગતિશીલ ભાગો છે શું કામ આવે છે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. એર દ્વારા છે એને ઘર્ષણ ઘટાડી શકાય છે. તો આ હતા ઘર્ષણ વધારવાના અને ઘર્ષણ ઘટાડવાના ઉપાયો કોઈ પણ પુસાઈ શકે છે વધારવાના અને ઘટાડવાના ઉપાયો ત્યારબાદ જુદા જુદા આગણો પ્રશ્ન છે કે જુદા જુદા ઉદાહરણ દ્વારા લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઉપાયો સ્પષ્ટ કરો અમુક ઉદાહરણ આપેલા છે જે છે એના દ્વારા ઘર્ષણ ઘટાડવાના ઉપાયો સરકવાની ક્રિયા કરતા ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી નાખે સરકવા એટલે કે સ્લાઇડિંગ ઘર્ષણ કરતા જે ગબડવાને રોલિંગની ની ઘર્ષણ છે એ ક્રિયા છે એ ઘર્ષણ કરે છે ઘટાડી શકે છે કોઈ વસ્તુની બીજી વસ્તુ પર સરકાવવા કરતા ગબડાવી હંમેશા સરળ હોય છે એટલે એટલે કે કે કોઈ મારવા એ છે છે દડાવી વધુ સરળ બને નીચેના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થાય છે કે લોટણ ઘર્ષણની હાજરીના લીધે અમુક વસ્તુઓ મશીનો અને વાહનોની ગતિ સરળતાથી થઈ શકે છે તો અહીં ઉદાહરણ આપેલા છે રોરલ ઘર્ષણના એટલે કે લોટણ ઘર્ષણના જે ઘર્ષણ ઘટાડો જોઈએ પેલો સૂટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને આસાનીથી ખેંચી શકાય છે ગતિ કરાવી શકે એટલે કે સૂટકેસ કે કોઈ ભારે સામાન હોય એની સાથે પૈડા લગાડવાથી છે આપણે સરળતાથી ધક્કો મારીને એક જગ્યાએ બીજી જગ્યાએ છે ગતિ કરાવી શકે કે ખેંચી શકાય છે બીજો પોઈન્ટ કેટલાક મશીનોમાં સરકતા ઘર્ષણ બળને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં ફેરવવામાં આવે છે જેના કારણે મશીનના ગતિશીલ ભાગો સરળતાથી કામ કરી શકે તો કેટલાક મશીનોમાં જે છે ઈ સ્લાઇડિંગ ઘર્ષણ ને બોલ બેરિંગ એટલે કે બોલ બેરિંગ વળા છે ઉપયોગ કરવાથી એને લોટન ઘર્ષણમાં ફેરવી નાખવામાં આવે છે જેના કારણે છે મશીન ના જે ગતિશીલ હોય ભાગો એ સરળતાથી કામ કરી શકે અને ઘર્ષણ પણ ઘટાડી શકાય ત્રીજો પોઈન્ટ ઉદાહરણમાં સતના પંખાઓ અને સાયકલોમાં તેમની ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગ નો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડવામાં આવે છે તો આપણે જે સીલિંગ ફેન હોય છે પંખાઓ એમાં અને સાયકલો ધરી હોય વચ્ચે અને વચ્ચે છે બેરિંગનો ઉપયોગ કરીને એમના વચ્ચે ઘર્ષણ ઘટાડવામાં આવે છે તો ઘર્ષણ ઉપાયો એટલે કે ઘટાડી શકાય ઘર્ષણ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવો તરલ તો વૈજ્ઞાનિક કારણ વિશેમાં પણ આપણે માહિતી મેળવી હતી તો જોઈએ જે વહી શકે તે તરલ કહે છે એટલે કે જે વહી શકે તેને શું કહેવામાં આવે છે તરલ કહેવામાં આવે છે પ્રવાહી અને વાયુ બંનેનું સામાન્ય નામ તરલ છે એટલે કે વહી હવા પણ વહી શકે અને પાણી એટલે કે પ્રવાહી પણ વહી શકે એટલે પ્રવાહી અને વાયુ બંનેનું શું છે તરલ છે હવા વાયુઓ પ્રાણી પ્રવાહીમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. એટલે એગા હવાયું પાણી પ્રવાહમાં જે પસાર કરે છે ગતિ કરતી વસ્તુ હોય એના પર જે ઘર્ષણ લાગે એને હું કહીમાં છે તરલ ઘર્ષણ કહે છે તરલોમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બને ડ્રેગ એટલે કે ઘસડવું કહે છે તરલોમાં જે ગતિ કરતી જે વસ્તુ હોય એના પર જે ઘર્ષણ બળ લાગે અને ડ્રેગ એટલે કે ઘસડવું કહે છે ડ્રેગ નો આધાર ત્રણ પ્રકારે હોય છે એક તરલની સાપેક્ષ વસ્તુની ઝડપ

ત્યારે તેના લાગતા ઘર્ષણ બંને છે એ સમતોલિત પાર કરવું પડે છે આ પ્રક્રિયામાં તેઓ ઊર્જા ગુમાવે છે આ પ્રક્રિયામાં તે શું કરે છે ઉર્જા ખૂબ ગુમાવે છે તેથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાનો એક પ્રયત્નમાં વસ્તુને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે જેને ધારા રેખી એટલે કે સુવાહુ આકાર કહે છે એટલે કે વિમાન જે હોય એનો આકાર છે એ ધારા રેખે એટલે કે સુવાહુ રાખવામાં આવે છે સ્ટીમર નો આકાર પણ છે એ ધારાવાહી એટલે કે ધારાવાહી એટલે કે સુવાઈ રાખવામાં આવે છે જેથી કરીને છે એ પ્રવાહી પાણીમાં પણ સરળતાથી ઝડપી ગતિ કરી શકે અને વિમાન છે હવાને છે એ કાપીને એ સરળતાથી આગળ વધી શકે વસ્તુનો ધારારેખીય આકાર એટલે કે પક્ષીઓ માછલીઓ જેવો આકાર આ જ કારણથી વિમાનનો આકાર ધારારેખી બનાવવામાં આવે છે એટલે કે એનો આકાર છે એ પક્ષીઓ માછલીઓ જેવો રાખવાથી છે એ સરળતાથી છે હવામાં છે એ આગળ વધી શકે અને ડ્રેગ એટલે કસડાય નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ નંબર બાર ઘર્ષણ એ પૂર્ણ થાય છે નેક્સ્ટ વીડિયો માં નેક્સ્ટ વીડિયો માં એક નવા સ્પાટ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ થેન્ક યુ